તો આપ જે રીતે જણાવી રહ્યા છો કે પહેલા શિયાળો થોડો હુંફાળો રહેશે તો ક્યારથી હાડ થીજવતી ઠંડી પડશે અને જો ફેબ્રુઆરીના અંતમાં જો હાડ થીજવતી ઠંડી પડે તો શિયાળો લંબાવાની શક્યતા ખરી પહેલા તો લગભગ જે ડિસેમ્બરની શરૂઆતમાં હુંફાળો વાતાવરણ રહેવાની શક્યતા રહે છે જોકે ઠંડી તો ડિસેમ્બરથી જ વળી જશે પરંતુ 22મી ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે પુનઃ અને પશ્ચિમી વિક્ષોભ પછી આવ્યા કરશે એટલે 22મી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી પડશે પણ ફેબ્રુઆરીમાં 5મી ફેબ્રુઆરીની આસપાસથી જે બુધ શુક્રનો ગ્રહોની સાથે છે એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે અને કમોસમી વરસાદને પશ્ચિમ વિક્ષોભવાને કારણે વધારે રહે છે એટલે આ વખતે લગભગ ફેબ્રુઆરી માસમાં ઠંડી રહેવાની શક્યતા છે એટલે ઠંડી લંબાઈ શકે એમ કહી શકાય જેમલલ કાકા તો ભાદરવામાં આ વખતે કેવો તડકો પડશે ભાદરવો કેટલો તપશે આ વખતે ભાદરવો જે તપવો જોઈએ એ તો લગભગ તપશે પરંતુ હમણાં જે હિમવર્ષા થવાની શક્યતા છે એટલે બેવડી ઋતુ થશે સવારે ઠંડી હમણાં વહેલી વર્ષે આ વખતે હમણાં 7મી 8મી તારીખથી વહેલી વર્ષે અને ઠંડા પવનો ફૂંકાશે સાંજે ઠંડા પવનો ફૂંકાશે પણ ભાદરવો બપોરનો લગભગ 26મી ઓક્ટોબર સુધી તો ગરમી રહેવાની શક્યતા રહેશે પણ આ વખતે ભાદરવા હવે આસો મહિનો નજીક આવી રહ્યો છે એટલે ભાદરવો પણ તપશે અને આસો મહિનાની શરૂઆત પણ તપશે એટલે આ ગરમી તો રહેશે પણ વચ્ચે વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં વધઘટ થશે અને બેવડી ઋતુનો અનુભવ થશે જેથી જનધર્મમાં રોગ આવવાની શક્યતા રહે છે જી જી અંબાલાલ કાકા આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આપની સાથે જોડાયા હતા અને તેઓ સાથે આપણે વાતચીત કરી તહેવારમાં પણ વરસાદનું જે વિઘ્ન હતું તેની આગાહી કરવામાં આવી હતી પરંતુ નવરાત્રી સમય દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે પરંતુ જે ક્રિકેટ રસિકો છે તે માટે થોડા રાહતના સમાચાર છે કે ક્રિકેટ દરમિયાન એટલે કે જે મેચ રમાનાર છે તે દરમિયાન વરસાદનું વિઘ્ન ઓછું રહેશે